વંથલીના પીપળેશ્વર ફરીમાં બે માળનું જર્જરિત મકાન થયું ધરાશાય. વંથલી પીપળેશ્વર ફરીમાં બે માળનું જર્જરિત મકાન થયું ધરાશાય. વંથલી શહેરમાં બે માળનું જર્જરિત મકાન થયું ધરાશાય. વંથલીના પીપળેશ્વરમાં ફરીમાં બન્યો બનાવ. નગરપાલિકાની કામગીરીને લઈને સવાલો ઉઠ્યા. ગઈકાલે પડેલ ધોધમાર વરસાદને લઈ મકાન થયું ધરાશાય. સરકારી સિંધી શાળાની બિલ્ડિંગ પર દિવાલ પડી સ્થાનિક લોકોના જીવ થયા અધ્ધર. નગરપાલિકાને અનેક રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કર્યાના સ્થાનિકોના આક્ષેપ. સદનસીબે મોટી દુર્ઘટના સર્જાતા ટળી. બ્યુરો રિપોર્ટ, રહીમ કારાવાસ સાથે ધનિષ રાંચ, વંથલી. મારું ભાવેશભાઈ કોરડિયા, વંથલી સિંધી શાળા આઝાદ ચોકની અંદર જે આવેલ છે તેના અમે કર્મચારી છીએ. અને આજે ગત રાત્રિના ખૂબ જ વરસાદ પડવાને લીધે વંથલીની સામે સ્કૂલની સામેનું જે બિલ્ડિંગ છે તે સંપૂર્ણ ધરાશાયી થયેલું છે અને રસ્તો પણ બ્લોક થઈ ગયેલો છે. અને આ સતત આવ જાવાળો રસ્તો છે. આ તો સદનસીબે કે રાત્રિના આ ઘટના બની, જો આ દિવસના બની હોય તો આપણે કંઈ કલ્પના કરી ન શકીએ કેટલું આમાં નુકસાન થાય અને જાનહાની પણ થઈ શકે છે. નગરપાલિકાને અમે રજૂઆત નથી કરી, પણ આના ત્રણ માળનું પહેલાં ભવિષ્યમાં આ બિલ્ડિંગ હતું. અમે ચાર પાંચ વર્ષ પહેલાં અમારા જે જૂના આચાર્ય હતા એના હસ્તક અમે ત્રીજો માળ છે એ અમે રજૂઆત કરી અને કલેક્ટરમાંથી મંજૂરી લાવી અને આ દેરાસર હસ્તકનું બિલ્ડિંગ હતું તો અમે ત્રીજો માળ અમે ઉતરાવેલો હતો. અને ત્યારે અમે ટાઈમ પર બે મહિના સુધી બાજુમાં ભાડે રાખી અને ત્યાં અમે શાળા ચલાવેલી હતી. ત્યાર પછી નગરપાલિકાના કર્મચારીઓને સવારે અમે પૂછેલું કે ભાઈ તમે આ લોકોને માટે કંઈ નોટિસ કે આપેલી, તો એ લોકો મૌખિક અમને સવારે કહેતા હતા કે અમે આને ત્રણ વર્ષ ત્યાં નોટિસ પાઠવીએ છીએ, એમ અમને મૌખિક એ લોકોએ જવાબ આપેલો. અને આજે અમે અમારા સ્તરેથી આચાર્ય શ્રી દ્વારા અમારા લેખિતમાં ફોટોગ્રાફ સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વંથલી અને નગરપાલિકા અને તંત્રને જાણ કરી દીધી છે આજે અમે. મારું નામ જેઠવાલભાઈ અહમદભાઈ છે. જૂનાગઢના વંથલી શહેરમાં હું રહું છું. ત્યાં આઝાદ ચોકની બાજુમાં પીપળેશ્વર ફરીની અંદરમાં ગઈ રાત્રે વરસાદના બનાવથી આ બિલ્ડિંગ પડેલી છે અમારા ઘરની માથે, અને તેથી બધા બી ગયા છે. અને 10-12 ફેરી રજૂઆત નગરપાલિકાને કરેલ છે, તે છતાં બી કંઈ જોગવાઈ કરેલ નથી. બાજુમાં સ્કૂલ છે, ત્યાંથી 60-70 છોકરા ભણે છે, તે એનો બી કોઈ બચાવ નહોતો. કાલે સ્કૂલની રજા ઉપરથી આ બધો બનાવ બચી ગયો છે. બાકી તો બહુ મોટી કાર્યવાહી થવાની હતી ને બહુ મોટો બનાવ બનવાનો હતો તે હમણાં રાજકોટમાં બનેલ છે. તે બનાવ વંથલીમાં બનવાનો હતો તે રજાના કારણથી બધું રહી ગયું છે. ને આ જરૂરિયાત મૌખિક રસ્તો છે, અહીંથી બધી પબ્લિક નીકળે છે ને બહુ મોટી ઘટના બનવાની હતી તે બધી બચી ગઈ છે. ને નગરપાલિકાને જાહેર બહુ જાણ કરી છે પણ તો કોઈ જાણમાં કોઈ આવતા જ નથી, દેખવા પણ નથી આવતા.